સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. 30-40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે કર્યું છે સૂચન. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ગયા છે. હિતલ, મેઘરાજાની બીજી ઇનિંગની શરૂઆત થઈ છે, તેની વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની, શું વિગતો? જી ચોક્કસ, એવું કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ થવાની સંભાવના જોવામાં આવી રહી છે. જી હિતલ, પૂરી માહિતી માટે આભાર. તો જુલાઈમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પ્રમાણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ. તેની વચ્ચે હવામાન વિભાગે વધુમાં કહ્યું છે કે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. ભારે વરસાદની પણ સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે. 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે અપાય છે સૂચના. હવે આજ સવારથી આવેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો ગુજરાતના 63 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. સૌથી વધારે જૂનાગઢના માંગરોળમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના વિસાવદરમાં 1.25 ઇંચ વરસાદ થયો. નખત્રાણા અને ખાંભામાં 1.5 ઇંચ વરસાદ થયો. ગીર સોમનાથના વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ થયો. છોટાઉદેપુરના ક્વાંટમાં 1.25 ઇંચ વરસાદ થયો. આ તરફ પોરબંદરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પોરબંદરના દરિયાકાંઠે સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. હવામાન વિભાગની આગાહીને પગલે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ, જે રીતે આવતીકાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને તેને લઈને પોરબંદર ખાતે સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પોરબંદરના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને પણ દરિયામાં ન જવા માટે સૂચન કરવામાં આવ્યું છે. તો જે રીતે ફરી એકવાર રાજ્યમાં મેઘ મહેર થઈ રહી છે, મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને તેને લઈને છૂટો છવાયો વરસાદ પૂરા રાજ્યમાં નોંધાઈ રહ્યો છે. અને એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો અહીં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેમ કે અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સક્રિય થયું છે અને આ નવી સિસ્ટમના કારણે હવે ફરી એકવાર ગુજરાત પર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના જાફરાબાદ બંદર પર પણ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જાફરાબાદ બંદરે પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ, હવામાન વિભાગે આગાહી કરી છે કે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. તેની સાથે જાફરાબાદ બંદરે પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન બગડા જોડાઈ ગયા છે ફોનલાઈન પર. કેતન, જાણવા માંગીશું હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે ભારે પવન સાથે વરસાદ અને તેને લઈને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અલગ અલગ સિગ્નલ લગાવવામાં આવ્યા છે, જાફરાબાદ બંદરની અત્યારે હાલ શું સ્થિતિ? બિલકુલ, વાત કરું તો જાફરાબાદ બંદર ઉપર જે છે એ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠે જે વરસાદની આગાહી છે, હવામાન વિભાગે જે આગાહી આપી છે તે ભારે વરસાદ પડશે, પવન સાથે વરસાદ પડશે તેને લઈને આગમચેતીના પગલા રૂપે તંત્ર દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ખાસ કરીને જે દરિયામાં કરંટ અને પવનની સ્પીડ વધી શકે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ 3 નંબરનું સિગ્નલ જાફરાબાદ બંદર ઉપર લગાવવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે, તેને લઈને જે હવામાન વિભાગે છે તેની માહિતીને લઈને જાફરાબાદ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જી જી, આભાર કેતન પૂરી માહિતી માટે. તો હાલ તો જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને જરૂર વગર દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે, કેમ કે હવામાન વિભાગે આગાહી કરી ભારે પવન સાથે વરસાદ અને તેને લઈને હવે તંત્ર થઈ રહ્યું છે સતર્ક.
આ તરફ ગીર સોમનાથના વેરાવળ બંદર પર પણ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળ જીએમબીએ 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. આ મહત્વના સમાચાર વેરાવળ બંદર ખાતેથી પ્રાપ્ત થઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહીને પગલે 3 નંબરનું સિગ્નલ વેરાવળ બંદર પર પણ લગાવી દેવામાં આવ્યું છે. એક રીતે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે અને તેને લઈને દરિયામાં પણ કરંટ જોવા મળી શકે છે અને તે પરિસ્થિતિને અનુરૂપ સતર્કતાના ભાગરૂપે હાલ તો બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હેમલ ભટ્ટ જોડાઈ ગયા છે. જી હેમલ, જાણવા માંગીએ છીએ વેરાવળ બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, શું સૂચન કરે છે 3 નંબરનું સિગ્નલ અને શું પરિસ્થિતિ અત્યારે હાલ દરિયાકાંઠા વિસ્તારની? નીતિ, વાત કરવામાં આવે તો હવામાન વિભાગ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર એવી એક આગાહી કરવામાં આવી છે. જેના લીધે તંત્ર દ્વારા જે બંદરો ઉપર ખાસ કરીને 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે તેનો શું કરે છે કે મેક્સિમમ સાધારણ દરિયામાં. જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે હેમલ. તો વેરાવળ બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના. વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના પાદરામાં વરસાદી માહોલ જામ્યો છે. શહેર અને તાલુકામાં વરસાદનું આગમન થયું છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસી રહ્યો છે વરસાદ અને વરસાદ આવતાની સાથે ભારે ઉકળાટમાંથી સ્થાનિકોએ રાહત મેળવી છે અને ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે. મિતેશ, આપના પંથકમાં કેવો વરસાદ? ચોક્કસથી નીચે જે રીતે વાત કરવામાં આવે તો પાદરા પંથકની અંદર છેલ્લા 15 દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની જે મેઘમહેર થઈ છે ત્યારે પાદરા શહેર બાદ સમગ્ર તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે. છેલ્લા 1 કલાકથી વરસાદ વરસ્યો છે જેને લઈને સમગ્ર પંથકની અંદર ઠંડક તો પ્રસરી જવા પામી છે, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો જે પાદરા તાલુકાની અંદર સૌથી વધુ જે શાકભાજીની ખેતી કરવામાં આવે છે, પરંતુ જે રીતે વાત કરીએ તો વરસાદ વરસતાની સાથે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. ત્યારે લોકો છે તે નગરના જે નાગરિકો છે તે તમામ લોકો છે તેઓને બફરાથી ક્યાંક ને ક્યાંક રાહત મળી હોય તેવો અનુભવ લાગી રહ્યો છે. નિધિ. જી આભાર પૂરી માહિતી માટે મિતેશ. તો સ્થાનિકોમાં એક રીતે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદના આગમનની સાથે. આ તરફ ડભોઈની વાત કરીએ તો વડોદરાના ડભોઈ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે, કેમ કે ધીમી ધારે વરસી રહેલો આ વરસાદ તેમના પાક માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદનું થયું છે આગમન. ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. છેલ્લા 2 દિવસથી બપોર બાદ વરસે છે ભારે વરસાદ. જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે. વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. સ્થાનિકો પણ ખુશખુશાલ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસી રહ્યો છે વરસાદ. વધુ માહિતી સાથે સંવાદદાતા હેમલ જોડાઈ ગયા છે. હેમલ, આપના પંથકમાં ખૂબ જ ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર વિસ્તારની વાત કરીએ તો કેવો વરસાદ છે? જી હેમંત, એમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. કોડીનાર અને સૂત્રાપાડામાં વરસાદ વરસી રહ્યો છે. દિવસભરના બફારા બાદ વરસાદી ઝાપટા પડ્યા. વરસાદ પડતા ધરતીપુત્રોને વાવણીમાં રાહત મળી છે. આ તરફ જૂનાગઢના કેશોદમાં પણ વરસાદનો માહોલ જામ્યો છે. સમગ્ર ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. સમગ્ર જિલ્લામાં સતત 3જા દિવસે વરસી રહ્યો છે વરસાદ. વરસાદથી ખેડૂતોના પાકને થશે ફાયદો.
અષાઢી બીજે જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંગરોળ અને માળિયા હાટીનામાં મેઘમહેર. વહેલી સવારે માંગરોળમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ધોધમાર વરસાદથી તળાવ બોકડામાં નવા નીરની આવક થઈ રહી છે. મેઘમહેરથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. વરસાદના બીજા રાઉન્ડથી મગફળી સહિતના ચોમાસુ પાકને પણ જીવનદાન મળ્યું છે. તો પૂરા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેની વચ્ચે અમરેલી જિલ્લામાં પણ જામ્યો છે વરસાદી માહોલ. સાવરકુંડલામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ધારીના ચલાલામાં વરસાદી માહોલ. સમગ્ર પંથકમાં બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. રાજકોટની વાત કરીએ. રાજકોટના ઉપલેટા પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે. સમગ્ર પંથકમાં ત્રીજા દિવસે પણ મેઘરાજા થયા છે મહેરબાન. ઉપલેટા પંથકમાં 1.5 થી 1 ઇંચ વરસાદ થયો. ચીખલિયા, ખાખી, જાડિયા, ઇસરામાં પણ વરસાદ વરસી રહ્યો છે. સમઢિયાણા, ડુમિયાણી ગામમાં પણ વરસાદ. વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે. કલ્યાણપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ. કલ્યાણપુરના ભાટિયા, સતાપર, બાકોડીમાં પણ વરસાદ થઈ રહ્યો છે. સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી. વરસાદથી ખેડૂતોના પાકને પણ થશે ફાયદો. સુરતની વાત કરીએ. સુરત જિલ્લામાં હવામાનમાં આવ્યો છે પલટો. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની થઈ છે શરૂઆત. ઓલપાડના કિમ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ. વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. સંઘ પ્રદેશ દમણમાં પણ મેઘરાજા થયા છે મહેરબાન. વાપીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. વાપીમાં ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ. વરસાદ પડતા ખેડૂતોમાં પણ જોવા મળી ખુશી. પંચમહાલના મોરવા હડફમાં પણ વરસાદી માહોલ યથાવત છે. સમગ્ર પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર પંથકમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે. રસ્તા ફરી એકવાર પાણી પાણી થઈ ગયા છે. કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી, પરંતુ ભારે ઉકળાટથી રાહત મળતા સ્થાનિકોમાં પણ જોવા મળી રહી છે ખુશી. પાટણમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. પાટણમાં વીજળી પડતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા. સંખેશ્વર ખડિયામાં વીજળી પડતા 3 લોકોને ઇજા પહોંચી. મકાનની છત પર વીજળી પડતા 2 પુરુષ 1 મહિલા ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોએ આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી. સંખેશ્વરમાં 2 મકાન પર વીજળી પડતા છત તૂટી હોવાની ઘટના પણ સામે આવી છે. વીજળી પડતા બંને મકાનમાં વીજ ઉપકરણો થયા છે ખાસ. વીજળી પડતા પંખા, ફ્રીજ, ટીવી સહિતના ઉપકરણોમાં નુકસાન પહોંચ્યું છે.